સાબરકાંઠા જિલ્લામાં રોગચાળાએ માથું ઉચક્યું છે. એક સપ્તાહ દરમિયાન દર્દીઓમાં વધારો થઈ રહ્યો છે તો ડેન્ગ્યુ અને મેલેરિયા સહિત શંકાસ્પદ કેસો ખાનગી અને સરકારી દવાખાનાઓમાં ભીડ ઉભરાવા લાગી છે. સાબરકાંઠા જિલ્લાની મુખ્ય સિવિલ હોસ્પિટલ કે જ્યાં દર્દીઓ ઉભરાતા હોય એવી સ્થિતિ સામે આવી છે તો હાલમાં દર્દીઓની સંખ્યા દિવસે ને દિવસે 1000ના આંકે પહોંચી ગઈ છે. એટલે કે માત્ર સિવિલ હોસ્પિટલમાં જ દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે તો ખાનગી હોસ્પિટલમાં પણ દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. સિવિલ હોસ્પિટલમાં એક સપ્તાહ પહેલા 500 થી 600 દર્દીઓનો ઘસારો રહેતો હતો, જે હાલમાં વધીને 900 થી 1000 જેટલા નોંધાઈ રહ્યા છે, જ્યારે ઇન્ડોર પેશન્ટ 200ની આસપાસ હતા, જે 339ની સંખ્યાએ પહોંચ્યા છે. આમ આપણા સાબરકાંઠા જિલ્લાની અંદર વાયરલ જે આપણે ઇન્ફેક્શન કહીએ અને જે મેલેરિયા છે, ડેન્ગ્યુ છે, એવા કેસો થોડા ઘણા દેખાવામાં આવ્યા છે. આપણે ગયા વર્ષની કમ્પેર કરીએ તો ગયા વર્ષે આ સમય દરમિયાન અત્યાર સુધીમાં મેલેરિયાના 43 કેસો હતા અને અત્યારે હાલ 14 કેસ થયા છે આ વર્ષમાં. ડેન્ગ્યુની વાત કરીએ તો ગયા વર્ષમાં આપણે 5 કેસો અત્યાર સુધીમાં પોઝિટિવ આવેલા હતા અને આ વર્ષે અત્યાર સુધીમાં 3 કેસ છે. આમ વાતાવરણને લઈને બીમારીએ માથું ઉચક્યું છે ત્યારે સાબરકાંઠા જિલ્લામાં સિઝનલ બીમારીને લઈને આંકડો જોવામાં આવી રહ્યો છે તો જિલ્લામાં આંકડો 1735 નોંધાયો હતો, જે અગાઉના સપ્તાહ દરમિયાન 1277 જેટલો હતો. જિલ્લાના સરકારી દવાખાનાઓમાં પણ વાયરલ ફીવરને લઈને દર્દોની સંખ્યાની ઓપીડીમાં વધી રહી છે, જ્યારે આ મામલે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા મચ્છરો અને સિઝનલ બીમારીથી બચવા માટે આરોગ્યલક્ષી સાવચેતી જાળવવા માટે અપીલ કરી છે. તો સર્વેલન્સની ટીમો હાથ લગાવીને શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં ડીઝલ પંપ અને ફોગિંગ પણ કરવામાં આવી રહ્યું છે અને મચ્છર દૂર કરવા માટે પણ જણાવવામાં આવ્યું છે. કામગીરીની વાતો કરીએ તો આપણે મેઇનલી અર્બન જે એરિયા છે, સિટીનો જે એરિયા છે, એ અર્બન એરિયામાં ખાસ કરીને ડેન્ગ્યુના કેસો વધતા હોય છે અને એના માટે આપણે હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ કરીએ છીએ. અર્બનમાં આપણે જે વસ્તીના વધારે હોવાને કારણે આપણે જે આજુબાજુની જે પીએસસીના જે કર્મચારીઓ છે એને અઠવાડિયામાં એક વખત આપણે બોલાવીએ છીએ અને એમને અમુક જે એરિયા આપવામાં આવે છે, અમુક ઘરો આપવામાં આવે છે, એ પ્રમાણે એ લોકો સર્વેલન્સ અને જે એન્ટીલારવલ એક્ટિવિટી જેને કહીએ છીએ આપણે એ કરે છે. આમ તો જિલ્લામાં સામાન્યથી લઈને જીવલેણ બીમારીઓનું પણ માથું ઉચક્યું છે અને જેના કારણે હાલ તો આરોગ્ય વિભાગ પણ હરકતમાં આવ્યું છે. વધતા જતા વાયરલ ફીવરના દર્દીઓને લઈને કોરોના અંગે પણ ચકાસણી શંકાસ્પદ લક્ષણો દરમિયાન કરવામાં આવી રહ્યા છે.